અમદાવાદમાં મેડિકલ ક્ષેત્રે મહિલાઓમાં અને યંગસ્ટર્સમાં જાગૃતિ લાવવા માટે વેલનેસ અને અવેરનેસ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓને ડિઝીઝ ક્યોર અને ડિઝીઝ પ્રિવેન્શન અંગે સમજણ આપવામાં આવી હતી. ત્યારે વધુ મહિલાઓને રોગો સામે કઈ રીતે રક્ષણ મેળવવું અને રોગ થયા પહેલાં કઈ રીતે નિવારવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ત્યારે યંગસ્ટર્સને યોગા દ્વારા રોગને કઈ રીતે દૂર કરવા તે અંગે પણ માર્ગદર્શન અપાયું. ત્યારે આ સેમિનારમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. અચ્છા, આજનો કાર્યક્રમ ડિઝીઝ ક્યોર અને ડિઝીઝના પ્રિવેન્શન માટેનો છે. જ્યારે કોઈ પણ રોગ થાય તો દરેક જણ ડૉક્ટર પાસે, એક ડૉક્ટરથી બીજા ડૉક્ટરથી ત્રીજા ડૉક્ટર કરીને એ રોગને મટાડવા માટેની કોશિશ કરે છે. અહીંયા આ એક પ્રોગ્રામથી અમારી એક એક ઇનિશિએશન છે કે શું કામ રોગ થયા પછી જ તમે જાગો છો. હોમિયોપેથી જેવા સાયન્સમાં પણ રોગ થાય એ પહેલાં પણ મેડિસિન્સ છે જે તમે રેગ્યુલર લો, એને કન્સ્ટિટ્યુશનલ મેડિસિન્સ કહેવાય. એ મેડિસિન્સ તમારા રેગ્યુલર લેવાથી તમને આવનારા રોગને પણ બચાવી શકો છો. હોમિયોપેથીની સાથે બીજા બી યોગા અને એક્સરસાઇઝ અને ડાયટ, હેલ્ધી ડાયટ, આ ત્રણ તમારા કન્સ્ટિટ્યુશનને હેલ્ધી બનાવવા માટે બહુ જ હેલ્પ કરે છે. આ પ્રોગ્રામથી અમે એવી એક કોશિશ કરીએ છીએ, એવું એક ઇનિશિએશન કર્યું છે કે આવનારા ડિઝીઝને આપણે રોકી શકીએ. આજ કા કાર્યક્રમ હમારે સેમિનાર કા નામ હૈ વેલનેસ અવેરનેસ પ્રોગ્રામ અબાઉટ ધ લાઈફ ડિસઓર્ડર. આજકલ કી જો જનરેશન યંગ એજ મેં હી બહોત સારે પ્રોબ્લમ કો ફેસ કર રહે હૈ, સો ઉસી કો લેકર હમને એક અવેરનેસ પ્રોગ્રામ ચલાયા હૈ, જિસમેં વિથ ધ ઓલ્ટરનેટ થેરેપીઝ વિથ ધ પ્રોપર ડાયટ એન્ડ ધ યોગા આપકો કેસે ઇફેક્ટિવ રિઝલ્ટ મિલે, ઇસી કે બારે મેં યે પૂરા સેમિનાર હૈ.